નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર અગત્યની જે સરકારી ભરતી આવે છે એ અંતર્ગત વાત કરીશું. મિત્રો, આ જે ભરતી છે એની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની હોતી નથી. મિત્રો, આ જે સરકારી વિભાગ છે, તો મિત્રો આપણે જાણીએ, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકોન છે એ પણ પ્રેસ કરો, જેથી આવનારી તમામ વિગતો તમે જાણી શકો. અને હા મિત્રો, જે આપણી જે ઓફિશિયલ એપ્લિકેશન છે એ પણ ડાઉનલોડ તમે કરી શકો છો, જે નીચે લિંક આપેલી છે. તો મિત્રો, આની અંદર જે બાળ સુરક્ષા વિભાગની અંદર લાયકાતની વાત કરી કે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે, સાથે મિત્રો આની અંદર પગાર તો તમને જે 11,000 રૂપિયાથી લઈને 17,500 મળશે, અને તમારે 10 થી 15 દિવસ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો, આ જે ભરતી છે કયા જિલ્લાની અંદર છે એની પણ વિગતો જાણીશું. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે રાજકોટ જે બાળ સુરક્ષા વિભાગની અંદર આ ભરતી છે. મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા જે વિભાગ દ્વારા જે ગાંધીનગર જે અમલમાં મુકાયેલ એ અંતર્ગત જે રાજકોટની અંદર જે જિલ્લાની અંદર આ ભરતી રહેશે. મિત્રો, આની અંદર જે ભરતી રહેશે એ 11 માસનો કરાર હશે. તો મિત્રો, આની અંદર જે પહેલીથી લઈને 3 જગ્યાઓ છે, એટલે કે 1, 2 અને 3, તો એની અંદર જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત જગ્યા છે. તો મિત્રો, આની અંદર જાણીએ કે એકાઉન્ટ, તો મિત્રો સાથે મિત્રો આઉટરીચ વર્કર અને CWC જે કોમ્પ્યુટર ઓપરેટર છે એની જગ્યા છે. તો મિત્રો, આની અંદર જે ત્રણે ત્રણ વિભાગની અંદર 1-1 જગ્યાઓ છે, એની અંદર જે પગાર ધોરણ તમને જાણીએ, તો મિત્રો એની અંદર જે પહેલી કોલમ અંતર્ગત પગાર ધોરણ છે MCOM, તો અને BCOM કરેલું હોવું જોઈએ, અથવા લઘુત્તમ 50% સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ. મિત્રો, આની અંદર જાણી કે તમારી ઉંમર 21 થી લઈને 40 માંગેલી છે. તો મિત્રો, આની અંદર ઓછામાં ઓછો 1 થી 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. સાથે મિત્રો, આની અંદર 4, 5 અને 6 જગ્યાઓ છે. એની અંદર ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે જગ્યા છે. મિત્રો, આની અંદર ઓફિસર ઇન્ચાર્જ જે સ્ટોર ઉપર કમ એકાઉન્ટ અને હાઉસ ફાધર તરીકે જગ્યા છે, એટલે કે ભૃ પિતા તરીકે જગ્યા છે. તો મિત્રો, આની અંદર જે પહેલાં 4th નંબરની જગ્યાની અંદર 25,000 પગાર, 5મા નંબરની અંદર 14,000 અને 6ઠા નંબરની અંદર 13,000 પગાર મળશે. મિત્રો, આની અંદર 4થા નંબરની જગ્યા છે એની અંદર 1 જગ્યા છે, 5મામાં પણ 1 જગ્યા છે અને 6ઠીમાં તમને 2 જગ્યા જોવા મળશે. તો મિત્રો, લાયકાત છે કે જે 4થા વિભાગની અંદર લાયકાત, તો મિત્રો સમાજ કાર્ય એટલે કે MSW પાસ કરેલું હોય છે, અથવા જે લાયકાત છે એટલે કે અનુસ્નાતક થવો હોય છે અથવા સ્નાતક થયેલું હોવું જોઈએ. તો મિત્રો, આની અંદર સોશિયલ ફિલ્ડની અંદર 2 વર્ષનો અનુભવ માંગેલો છે. ઉંમર તમારે 35 વર્ષથી લઈને જે જણાવવામાં આવી છે કે એની અંદર જે અંતર્ગત જે વધુ ન હોવી જોઈએ. તો મિત્રો, આની અંદર જે સ્ટોર કીપર જે અંદર છે એની અંદર 14,000 પગાર લાયકાત છે. કોઈ પણ યુનિવર્સિટીની અંદર એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને સોશિયલ ફિલ્ડની અંદર 2 વર્ષનો અનુભવ માંગેલો છે. તો આની અંદર પણ તમારી ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 7મા નંબર, 8મા નંબર અને 9 નંબરની જગ્યા છે એની અંદર ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માટે જગ્યા છે. મિત્રો, એની અંદર પહેલી જગ્યા છે ઓફિસ ઇન્ચાર્જ અંતર્ગત 1 જગ્યા છે, 25,000 પગાર છે. લાયકાત હોવી જોઈએ MSW મનોવિજ્ઞાન અને જે જાણે કે સમાજશાસ્ત્ર અંતર્ગત હોવું જોઈએ. તો 2 વર્ષનો અનુભવ છે. તો મિત્રો, એની અંદર ઉંમર તમારી 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સાથે મિત્રો, આની અંદર પ્રોફેશનલ જે અધિકારી અંતર્ગત જગ્યા છે એની અંદર 1 જગ્યા, પગાર મળશે 17,500, લાયકાત છે સમાજ કાર્ય અથવા મનોવિજ્ઞાન સાથે તમે સ્નાતક કરેલું હોવું જોઈએ અને 50%થી ઉપર હોવા જોઈએ. તો મિત્રો, આની અંદર ઉંમર તમારી 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો મિત્રો, 9મા નંબરની જગ્યા છે કે હાઉસ ધામ એટલે કે ગૃહ માતા માટે 1 જગ્યા છે, પગાર મળશે 13,000 રૂપિયા અને સ્નાતક કરેલું હોવું જોઈએ. તો મિત્રો, આની અંદર પણ 2 વર્ષનો અનુભવ માંગેલો છે. જો તમારી સ્કિલ સારી હશે તો મિત્રો આની અંદર તમારે અનુભવની પણ જરૂર નહીં પડે. તો મિત્રો, આની અંદર ઓબ્ઝર્વેશન જે
પ્રોફેશનલ અધિકારી ચાઇલ્ડ વેલફેર એ અંતર્ગત જગ્યા છે. એની અંદર એક જગ્યા છે 17,500 પગાર છે. આની અંદર સમાજ કાર્ય મનોવિજ્ઞાન એ અંતર્ગત તમારે 50% હોવા જોઈએ. 2 વર્ષનો સોશિયલ ફિલ્ડની અંદર અનુભવ હોવો જોઈએ. ઉંમર તમારે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો એ અંતર્ગત હાઉસ ફાધર એટલે કે ગૃહ પિતા અંતર્ગત એક જગ્યા છે, એની અંદર વાત કરીએ 11,000 પગાર છે. આની અંદર મિત્રો ગૃહ પિતા તરીકે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તમારી ઉંમર 25 થી લઈને 40 વર્ષ સુધીની હોવી જોઈએ. તો મિત્રો આની અંદર જે શરતો ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અરજી લાયકાત ધરાવતા જે પણ ઉમેદવારો છે, જાહેરાત પ્રસિદ્ધ થઈ 10 દિવસ એટલે કે આજે જાહેરાત આવી છે, તો એ અંતર્ગત તમારી જે 10 દિવસ ગણી અને તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો તાજેતરના જે તમારે ફોટોગ્રાફ જગ્યા મુજબનો જે માગેલી શૈક્ષણિક લાયકાત અનુભવનો દસ્તાવેજ પ્રમાણપત્રની નકલ અને સાથે મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી બહુમાળી ભવન અંતર્ગત આપણે જાણીએ કે ફ્લાઉન્ડગોર SBI બેંકની સામે રાજકોટ ખાતે તમારે RPED થી તમારે અરજી કરી શકો છો. તો બીજી બાબત છે કે અરજદાર દરેક જગ્યા માટે અલગ અલગ તમે અરજી કરી શકો છો. મિત્રો તમે જાણતા હશો કે તમારે અલગ 11 વિભાગની અંદર જગી અરજી કરી છે, એ અંતર્ગત તમારે અલગ અલગ અરજી કરવાની હશે. તો મિત્રો ઉપરોક્ત 7, 8, 9ની જગ્યા માટે ફક્ત જે મહિલા ઉમેદવાર રહેશે. તો મિત્રો વધુમાં છે કે દરેક જગ્યા અનુભવ નિયમ જે કરેલા છે એ અંતર્ગત શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. તો મિત્રો આની અંદર કમથી કમ 1 થી 11 માટે કોમ્પ્યુટર જે બીજી સર્ટિફિકેટ છે એ પણ તમારી જોડે હોવું જોઈએ. તો મિત્રો જાહેરાતમાં દર્શાવેલ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા જે અનુભવી છે તો એ પણ મિત્રો આની અંદર અરજી કરી શકશે. એ નહીં માત્ર ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તો ઉપરોક્ત જે કરાર હતા જગ્યા છે એની અંદર તે તમારી અંગે નિર્ણય કરવામાં આવશે, એ પણ અધિકારી દ્વારા રહેશે. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.